નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં તો છો ને? અત્યાર સુધી તમે ઘણું બધું શીખી ગયા ને? તો તમે ધીઝ અને ધેટ શીખ્યા છો ને? તો તમને ખબર છે ધીઝનો યુઝ ક્યારે થાય અને ધેટનો યુઝ ક્યારે થાય? વેરી ગુડ. જ્યારે કોઈ નજીકમાં હોય વસ્તુ તો ત્યારે ધીઝનો ઉપયોગ થાય છે, અને કોઈ વસ્તુ દૂર આપેલી હોય ત્યારે ધેટનો ઉપયોગ થાય છે. હવે તમે મને એ જણાવશો કે નજીકમાં વસ્તુ હોય અને એક કરતા વધારે હોય તો ત્યારે શાનો ઉપયોગ થાય? ધીઝ. વેરી ગુડ. અને દૂર હોય અને એક કરતા વધારે હોય ત્યારે શાનો ઉપયોગ થાય? ધોઝ. વેરી ગુડ. તો તમે બધા ધીઝ અને ધોઝના સેન્ટન્સ શીખી ગયા છો ને? એ ક્વેશ્ચન આન્સર લખીશું. તો તમે બધા તૈયાર છો ને ક્વેશ્ચન આન્સર શીખવા માટે? ઓકે. સો ફ્રેન્ડ્સ, અહીં આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ કે વોટ આર ધીઝ. તો સામે પિક્ચર દેખાય છે તમને? મેંગોઝ. વેરી ગુડ. તો એનો આન્સર આપણે લખીશું ધીઝ આર મેંગોઝ. હવે આગળનું ક્વેશ્ચન છે કે વોટ આર ડોઝ. શું દેખાઈ રહ્યું છે તમને? કાઉસ. તો શું આવશે એનો આન્સર? કહો જોઈએ મને. યસ, ડોઝ આર કાઉસ. બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે કે વોટ આર ડીસ. શું દેખાઈ રહ્યું છે તમને? કેટ્સ. તો શું આવશે આન્સર એનો? યસ, ધીઝ આર કેટ્સ. ધીઝ આર કેટ્સ. ચાલો આગળનો ક્વેશ્ચન છે, વોટ આર ધોઝ. શું છે? પેન્ટ્સ. વેરી ગુડ. તો શું આવશે? ધોઝ આર પેન્ટ્સ. લાસ્ટ ક્વેશ્ચન છે કે વોટ આર ધીઝ. શું દેખાઈ રહ્યું છે તમને? કહો જોઈએ મને. શું? ગ્લાસીસ. વેરી ગુડ. તો શું આવશે? ધીઝ આર ગ્લાસીસ. તો તમને સમજ પડી ગઈ ને કે ધીઝ અને ડોઝના ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવાના છે? બરાબર છે ને ફ્રેન્ડ્સ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું કે જેમાં આપણને એક સેન્ટેન્સ આપેલું હશે અને તેનો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, એટલે કે એનો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે કઈ રીતે બનાવીશું એ જોઈએ. તો પહેલું સેન્ટેન્સ છે, ધોઝ આર રેબિટ્સ. ધોઝ આર રેબિટ્સ. તો હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવાનું છે. તો કઈ રીતે ફેરવી? તો સૌથી પહેલા આપણે લઈશું આર. હવે જો અહીંયા આર કેવો છે? સ્મોલ છે. તો જ્યારે સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં કેવો થઈ જશે? કેપિટલ. એટલે આપણે લખીશું આર. હવે શું આવશે? ધીસ. તો અહીં ધી કેવો છે? કેપિટલ. તે સેકન્ડ પર જશે એટલે કેવો થઈ જશે? સ્મોલ. એટલે આવશે ધીસ. ને લાસ્ટમાં શું છે? રેબિટ્સ. એટલે અહીંયા આવશે રેબિટ્સ. અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે લાસ્ટમાં શું આવશે? ક્વેશ્ચન માર્ક. એટલે આપણો ક્વેશ્ચન થશે આર ધીઝ રેબિટ્સ. શું થશે? આર ધીઝ રેબિટ્સ. ચાલો હવે બીજો આપણો સેન્ટેન્સ છે, ધીઝ આર ડોગ્સ. તો એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીશું. તો તમે મને કહેશો કે ફર્સ્ટ શું આવશે? યસ, આર. અને એ કેવો આવશે? કેપિટલ. એટલે આવશે
ચલો હવે શું આવશે યસ ધીસ તો ટી કેવો આવશે સ્મોલ વેરી ગુડ આ ડીઝ અને લાસ્ટમાં શું આવશે ડોગ્સ થઈ ગયું આપણું પ્રશ્નાર્થ વાક્ય ના કઈ ખૂટે છે તો શું આવશે યસ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક તો આપણો ક્વેશ્ચન થશે આ ડીઝ ડોગ્સ આર ડીઝ ડોગ્સ વેરી ગુડ હવે થર્ડ છે ધોઝ આર બોયઝ ચાલો તો એનો ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવો જોઈએ યસ આર ધોઝ બોયઝ શું બનશે આર ધોઝ બોયઝ વેરી ગુડ હવે ફોર્થ જો ધીઝ આર ફિશિસ તો એનું બનાવવું જોઈએ ફર્સ્ટ આવશે આર સેકન્ડ ધીઝ અને લાસ્ટમાં શું આવશે ફિશિસ ને લાસ્ટમાં આપણે શું મૂકીશું ક્વેશ્ચન માર્ક એટલે આપણો ક્વેશ્ચન થશે આર ધીઝ ફિશિસ આર ધીઝ ફિશિસ ચલો લાસ્ટ શું છે Those are tables. Those are tables. તો એનો ક્વેશ્ચન બનશે Are those tables? લાસ્ટમાં શું મૂકીશું ક્વેશ્ચન માર્ક એટલે આપણો બનશે ક્વેશ્ચન Are those tables? Are those tables? સો ફ્રેન્ડ્સ તમને ખબર પડી ગઈ ને કે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવાના છે તો તમને આવડશે ને તો આની વધુ સમજૂતી માટે આપણે ગેમ રમીશું તો બધા તૈયાર છો ને ગેમ જોવા માટે ઓકે તો ચાલો જોઈએ ગેમ સો ફ્રેન્ડ્સ તમારે ગેમ રમવી છે ને યસ તો કઈ ગેમ રમવી છે નથી ખબર તો હું તમને જણાવું છું કે આજે આપણે કઈ ગેમ રમવાના છીએ બોલ છે ને તમારી પાસે હા તો અહીંથી મ્યુઝિક વાગશે અને એ પ્રમાણે તમારે બોલને પાસ કરવાનો છે અને જ્યારે મ્યુઝિક બંધ થશે અને બોલ જેની પાસે આવશે તેને ઊભા થવાનું છે અને બોર્ડ ઉપર જે સેન્ટન્સ લખેલું છે એને તમારે ક્વેશ્ચન સેન્ટન્સમાં ફેરવવાનું છે તો આવડશે ને બધાને તો ચાલો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ Thank you.
those toys? These are umbrellas. Are these umbrellas? Those are bats. Those bats. તમને ખબર પડી ગઈ ને કે ક્વેશ્ચન સેન્ટેન્સ કઈ રીતે બનાવવાના? યસ. તો ઘરે બનાવશો ને? યસ. વેરી ગુડ. અરે વાહ, મજા આવી ને બધાને ગેમ? અને તમને આવડી પણ ગયું હશે કે કઈ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે? આવડી ગયું છે ને બધાને? તો તમારે બધાએ ઘરે આ રીતે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવાના છે. અને બીજું શું શીખ્યા આપણે આજે? યસ, ક્વેશ્ચન આન્સર. બરાબર ને? તો તમારે બધાએ ઘરે ક્વેશ્ચન આન્સર પણ લખવાના છે અને એની સાથે સાથે ક્વેશ્ચન સેન્ટેન્સ પણ બનાવવાના છે. તો બનાવશો ને બધા? ઓકે, બાય બાય, સી યુ અગેન ટુ લર્ન સમથિંગ ન્યૂ.